सो फ्रेंड्स लेट्स स्टार्ट कैन यू इंस्टॉल लव शू तमे प्रेम स्थापी शको छो। मित्रों आप पाठमा कस्टमर सर्विस रिप्रेजेंटेटिव एटले के ग्राहक सेवा प्रतिनिधि अने कस्टमर एटले के ग्राहक आ बन्ने वच्चेनो संवाद आपेलो छे। कस्टमर सर्विस रिप्रेजेंटेटिव आस्क कैन यू इंस्टॉल लव, तो ग्राहक सेवा प्रतिनिधि ए ग्राहक ने पूछे छे कि कैन यू इंस्टॉल लव शू तमे प्रेम स्थापी शको छो। कस्टमर रिप्लाइज आई कैन डू देट, तो ग्राहक कहे छे ने वर्तो जवाब आपे छे कि आई कैन डू देट, हूँ ते करी शकूँ छू। आई एम नॉट वेरी टेक्निकल, हूँ बहु टेक्निकल नथी, बट आई थिंक आई एम रेडी टू इंस्टॉल नाउ। इंस्टॉल करूँ, स्थापित करूँ, प्रस्थापित करूँ, परंतु हूँ एवं मानु छू कि आई एम रेडी टू इंस्टॉल नाउ, हूँ तेनु स्थापन करवा माटे तैयार छू। वॉट डू आई डू फर्स्ट, मारे पहला शू करवू जोईए। એટલે ગ્રાહક એવું કહે છે કે ભાઈ તે પ્રેમનું સ્થાપન કરી શકે છે, તે બહુ ટેકનિકલ નોલેજ ધરાવતો નથી, પરંતુ પોતે એવું માને છે કે પોતે એનું સ્થાપન જે છે અત્યારે કરવા માટે તૈયાર છે, તો એને સૌપ્રથમ શું કરવું જોઈએ। કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ રિપ્લાયસ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ, તો ગ્રાહક સેવા પ્રતિનિધિ એને જણાવે છે કે ભાઈ એનું પ્રથમ સ્ટેપ, પહેલું પગથિયું જે છે એ એનું જે મન છે, હાર્ટ છે, હૃદય છે, એને શું કરવાનું છે, ખુલ્લું મૂકવાનું છે। હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેડમ? તો લોકેટ કરવું મીન્સનું સ્થાન નિશ્ચિત કરવું। હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેડમ? શું તમે તમારા હૃદયનું સ્થાન નિશ્ચિત કર્યું મેડમ? કસ્ટમર સેઝ યસ આઈ હેવ, બટ દેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ, તો ગ્રાહક કહે છે કે હા મેં એ સ્થાન છે જાણી લીધું, બટ દેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ, સેવરલ એટલે કેટલાક, પરંતુ એમાં કેટલાક પ્રોગ્રામ જે છે અત્યારે હાલ ચાલી રહ્યા છે, ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? તો શું આ પ્રોગ્રામ જે છે ચાલી રહ્યા હોય ત્યારે તેનું સ્થાપન કરવું એ બરાબર રહેશે, યોગ્ય રહેશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ્સ આસ્ક વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેડમ, તો ગ્રાહક સેવા પ્રતિનિધિ પૂછે છે કે કયા કાર્ય પ્રોગ્રામ્સ જે છે એ અત્યારે ચાલી રહ્યા છે મેડમ? કસ્ટમર રિપ્લાયઝ લેટ મી સી, તો ગ્રાહક કહે છે કે મને જોવા દો, આઈ હેવ પાસ્ટ હર્ટ exe, લો એસ્ટીમ ડોટ exe, ગ્રસ ડોટ exe એન્ડ રિસેન્ટમેન્ટ ડોટ કોમ રનિંગ રાઇટ નાવ। તો ગ્રાહક એવું કહે છે કે ભાઈ મને જોવા દો, એ જોવે છે અને પછી એ કહે છે કે પાસ્ટ હર્ટ ડોટ exe, એટલે કે ભૂતકાળના જે દુઃખદ અનુભવો છે, ભૂતકાળના દુઃખો છે, લો એસ્ટીમ ડોટ exe એટલે નિમ્ન ભાવ, રિસેન્ટમેન્ટ ડોટ કોમ, ગ્રસ ડોટ exe, ગ્રસ ડોટ exe, ગ્રસ એટલે દ્વેષ કે વેરભાવ, રિસેન્ટમેન્ટ ડોટ કોમ, તો રિસેન્ટમેન્ટ ગુસ્સો કે મન દુઃખ, આ બધા પ્રોગ્રામ્સ જે છે અત્યારે હાલ ચાલી રહ્યા છે। મિત્રો અહીંયા ડોટ exe આપેલું છે એ એક્સટેન્શન ફાઇલ માટે છે, જ્યારે ડોટ કોમ છે આપણે વેબસાઇટ માટે વાપરતા હોઈએ છીએ। તો ગ્રાહક સેવા પ્રતિનિધિ જે પ્રમાણે પૂછે છે કે ભાઈ કયા પ્રોગ્રામો એના હાર્ટની અંદર અત્યારે ચાલી રહ્યા છે ગ્રાહકના મનમાં, તો ગ્રાહક એ પ્રમાણે એના મનમાં જે કેટલાક પ્રોગ્રામ્સ જે છે ચાલી રહ્યા હોય, આ બધી નેગેટિવ ફિલિંગ્સ છે, નકારાત્મક પ્રોગ્રામો જે છે એના હાર્ટની અંદર ચાલી રહ્યા હોય છે, ભૂતકાળના દુઃખદ અનુભવોની એની યાદો છે, પોતાના માટેનો જે નિમ્ન ભાવ છે એ, લો એસ્ટીમવાળો જે ભાવ છે એ, પછી ગ્રજ વેર કે દ્વિષભાવ જે છે એ, પછી રિસેન્ટમેન્ટ ડોટ કોમ છે એટલે કે મન દુઃખ છે, તો આ બધા ભાવો જે છે એના મનની અંદર શું થઈ રહ્યા હોય છે અત્યારે હાલ ચાલી રહ્યા હોય છે। એના પછી મિત્રો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, તો ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે નો પ્રોબ્લેમ, તો એમાં કોઈ સમસ્યા જેવું નથી, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ડોટ exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, તો પ્રેમ જે છે એ આપમેળે પાસ્ટ હર્ટ ડોટ exe એટલે ભૂતકાળના જે દુઃખો છે, ભૂતકાળની જે દુઃખદ યાદો જે છે એ તેમની કરંટ ઓપરેટિંગ સિસ્ટમ જે છે, વર્તમાન ઓપરેટિંગ સિસ્ટમ છે એમાંથી આપમેળે જે છે એને શું કરશે, ભૂસી નાખશે કે દૂર કરી નાખશે। ઇટ મે રિમેઇન ઇન ધ પરમેન્ટ મેમરી બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ, તો એ પરમેનન્ટ મેમરી જે છે, પરમેનન્ટ મેમરી એટલે કાયમી સ્મૃતિ, તો એ કાયમી સ્મૃતિની અંદર રહેશે,
बट इट विल नो लॉन्गर डिसरप्ट अधर प्रोग्राम्स. डिसरप्ट करवो मां विक्षेप पहुँचाड़वो तो कायमी स्मृति में तो ये जलवाई रहेवानुं छे, परंतु ते जे बीजा जे प्रोग्राम्स जे प्रोग्राम्स चाली रहा होय तो एनी अंदर एमां ए कोई विक्षेप जे छे ए नहीं करे. लव विल इवेंच्युअली ओवर राइट लो एस्टीम डॉट ई एक्सी विथ अ मॉड्यूल ऑफ इट्स ओन कॉल्ड हाई एस्टीम डॉट ई एक्सी. तो कस्टमर सर्विस रिप्रेजेंटेटिव एने जणावे छे कि भाई आ जे पासवर्ड डॉट ई एक्सी छे ए तो आपमेळे लवनु इंस्टॉलेशन थशे एटले ए निकळी ज जवानुं छे, इरेज थई जवानुं छे, परंतु कदाच जे छे एनी कायमी स्मृतिमां रहे, परंतु ये बीजा कार्यक्रमों से बीजा जो प्रोग्राम्स हो तो एनी अंदर कोई विक्षेप नहीं पहुँचाड़े. अने प्रेम जे छे ए छेवटे जे लो एस्टीम डॉट ई एक्सी छे, जे निम्न भाव जेने आपणे कहीए छीए, पोताना वर्तनी जे लघुता ग्रंथि छे के जे निम्न भाव छे, तो लवनुं पोतानुं एक मॉड्यूल छे, एनो पोतानो एक विभाग छे के जेने हाई एस्टीम डॉट ई एक्सी कहेवामां आवे छे. तो हाई एस्टीम डॉट ई एक्सी एनो अर्थ एवो थाय कि भाई उच्च भाव, जे उच्च भाव छे तो ए उच्च भाव वडे, उच्च आदर भाव जे छे એનો પ્રેમનો પોતાનો એક વિભાગ છે, એના વડે એ શું કરશે, લવ જે છે એ નિમ્ન ભાવ જે છે એના ઉપર હાવી થઈ જશે. હાઉ એવર યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગ્રસ ડોટ ઈએક્સી. હાઉ એવર જો કે તમારે સંપૂર્ણપણે જે ગ્રસ ડોટ ઈએક્સી છે, જે વેરભાવ કે દ્વેષભાવ જે છે એને સંપૂર્ણપણે દૂર કરવા પડશે. એન્ડ રિસેન્ટમેન્ટ ડોટ કોમ, અને જે મનદુઃખ છે કે જે ગુસ્સાનો જે ભાવ છે એ અને વેરભાવ કે દ્વેષભાવ જે છે એને તમારે સંપૂર્ણપણે શું કરવા પડશે, બંધ કરવા પડશે અથવા તો દૂર કરવા પડશે. ધોઝ પ્રોગ્રામ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. કેમ દૂર કરવા પડે તો એનું પણ કારણ આપ્યું છે કે ભાઈ જે આ જે પ્રોગ્રામ્સ જે છે એ લવનું પ્રોપરલી ઇન્સ્ટોલેશન એટલે લવનું જે પ્રોગ્રામ આપણે જે ઇન્સ્ટોલ કરવાનું છે હાર્ટની અંદર, તો એને યોગ્ય રીતે એનું ઇન્સ્ટોલેશન થતાં શું કરે છે, એને અટકાવે છે. પ્રિવેન્ટ કરવું એટલે અટકાવવું. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેડમ, શું તમે તેને બંધ કરી શકશો મેડમ. એટલે ગ્રાહકને પૂછે છે કે મેડમ, ગ્રાહક જે છે એ પોતે એક સ્ત્રી છે એટલે એમના માટે મેડમ શબ્દ સંબોધે છે, એક માનવાચક શબ્દ છે. તો એ કહે છે કે કેન યુ ટર્ન ધોઝ ઓફ મેડમ, શું તમે આ જે પ્રોગ્રામ્સ જે છે ગ્રસ ડોટ ઈ એક્સી અને રિસેન્ટમેન્ટ ડોટ કોમ છે એને સંપૂર્ણપણે તમે બંધ કરી શકશો. કસ્ટમર સેઝ આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. તો ગ્રાહક એમને વળતો પ્રત્યુત્તર આપે છે ગ્રાહક સેવા પ્રતિનિધિને કે હું એ જાણતી નથી કે તેમને સંપૂર્ણપણે કેવી રીતે બંધ કરવા. કેન યુ ટેલ મી હાઉ, શું તમે મને જણાવશો કેવી રીતે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ માય પ્લેઝર. તો ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે ભાઈ મારો અહોભાગ્ય, મને એમ કરતાં ખૂબ જ આનંદની લાગણી થશે. માય પ્લેઝર. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇનવોક ફરગીવનેસ ડોટ ઈ એક્સી. તો એને સલાહ આપે છે, સૂચન કરે છે કે ભાઈ તમારું જે સ્ટાર્ટ મેનુ જે છે એમાં જાઓ અને ફરગીવનેસ ડોટ ઈએક્સી જે છે એને ઇન્વોક કરવું મીન્સ રિક્વેસ્ટ કરવું, વિનંતી કરવી, જાગૃત કરવું. તો સ્ટાર્ટ મેનુમાં જઈને તમારે ફરગીવનેસ ડોટ ઈએક્સી છે એને રિક્વેસ્ટ કરવાની છે, વિનંતી કરવાની છે, ઇન્વોક કરવાનું છે. ડુ ડીઝ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી અન્ટિલ ગ્રસ ડોટ ઈએક્સી એન્ડ ગ્રસ ડોટ ઈએક્સી એન્ડ રિસેન્ટમેન્ટ ડોટ કોમ હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝ્ડ. તો આવું તમારે ક્યાં સુધી કરવાનું છે, તો જ્યાં સુધી એટલી વખત તમે એ કરતા રહો કે જ્યાં સુધી જે વેરભાવ કે જે દ્વેષભાવ છે અને રિસેન્ટમેન્ટ ડોટ કોમ છે જે મનદુઃખ કે જે ગુસ્સાની જે લાગણી છે એ સંપૂર્ણપણે જે છે એ દૂર ના થઈ જાય, ભૂસાઈ ના જાય. કસ્ટમર સેઝ ઓકે આઈ એમ ડન. તો ગ્રાહક કહે છે કે ઓકે બરાબર છે, આઈ એમ ડન, મેં તેમ કરી નાખ્યું. એમ લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી. અને પ્રેમનું સ્થાપન જે છે એ આપમેળે ઇન્સ્ટોલેશન જે છે આપમેળે એનું થવા લાગ્યું છે. ઇઝ દેટ નોર્મલ, શું એક સામાન્ય બાબત છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યસ ઇટ ઇઝ. હા, ગ્રાહક સેવા પ્રતિનિધિ એવું કહે છે કે યસ ઇટ ઇઝ, હા તે બરાબર છે. એટલે કે જે પ્રેમનું સ્થાપન જે પ્રોગ્રામ જે છે એ દૂર કર્યા, એ સંપૂર્ણપણે દૂર થઈ ગયા, એના પછી જે પ્રોગ્રામ લવનો પ્રોગ્રામ જે છે આપણે ઇન્સ્ટોલ થવા લાગે છે હાર્ટની અંદર. તો પૂછે છે કે ભાઈ આ પ્રોગ્રામ જે ઓટોમેટિકલી ઇન્સ્ટોલ થઈ રહ્યો છે, ગ્રાહક જે પૂછે છે,
તો એ શું એક સામાન્ય બાબત છે? સામાન્યપણે એવું થાય? તો ગ્રાહક સેવા પ્રતિનિધિ એને વળતો જવાબ આપે છે કે હા, તે બરાબર છે એમ. યસ, ઇટ ઇઝ. યુ શુડ રિસીવ અ મેસેજ દેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તો જણાવે છે કે તમને એવો મેસેજ જે છે એ મળશે, રિસીવ તમે એવો મેસેજ કરશો કે જેમાં એવું જણાવવામાં આવ્યું હશે કે ભાઈ ઇટ વિલ રીઇન્સ્ટોલ, તેનું પુનઃસ્થાપન જે છે, રીઇન્સ્ટોલેશન જે છે તમારે કરવું પડશે ફોર ધ હાર્ટ ઓફ યોર લાઈફ. તમારું જે હાર્ટ છે, હૃદય છે, તો એની લાઈફ માટે, એના જીવન માટે તમારે એનું ફરી ઇન્સ્ટોલેશન છે કરવું પડશે. ડુ યુ સી દેટ મેસેજ? શું તમે તે મેસેજ જોયો? કસ્ટમર સેઝ યસ આઈ ડુ. તો ગ્રાહક કહે છે કે હા, મેં જોયો એમ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું તેનું સંપૂર્ણપણે એમ કે સ્થાપન થઈ ગયું, કે જે લવનો પ્રોગ્રામ છે સંપૂર્ણપણે એમ કે સ્થાપિત થઈ ગયો? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યસ, બટ રિમેમ્બર દેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. તો ગ્રાહક સેવા પ્રતિનિધિ એને કહે છે ગ્રાહકને, પણ હા, એનું સ્થાપન તો બરાબર થઈ ગયું, પરંતુ તમે યાદ રાખો કે તમારી પાસે ફક્ત શું છે, બેઝ પ્રોગ્રામ જ છે. એટલે કે જે પાયારૂપી જે પ્રોગ્રામ, જે કહી શકાય બેઝ પ્રોગ્રામ છે લવનો, એ જ તમારી પાસે છે. યુ નીડ ટુ બિગીન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ. પરંતુ જો તમારે આ લવનો જે પ્રોગ્રામ છે એમાં કંઈક અપગ્રેડેશન મેળવવું હશે, બરાબર છે, તો તમારે પોતાના હાર્ટને બીજા બધા લોકોના હાર્ટ સાથે કનેક્ટ થવા માટે, મીન્સ કે એની સાથે જોડાવવાની શરૂઆત તમારે કરવાની જરૂર છે. કસ્ટમર સેસ ઓપ્સ, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, વોટ શુડ આઈ ડૂ? તો ગ્રાહક કહે છે, અરે, આઈ હેવ એન એરર મેસેજ, મારે એક એરર મેસેજ આવી ગયો છે. વોટ શુડ આઈ ડૂ? મારે શું કરવું જોઈએ? હવે પ્રોગ્રામનું ઇન્સ્ટોલેશન થતું હોય ત્યારે એમાં વચ્ચે કંઈક વિક્ષેપ આવે, કંઈક એરર આવે છે, કોઈ કારણસર પ્રોગ્રામનું ઇન્સ્ટોલેશન બરાબર ના થઈ શકતું હોય, તો એમ કે એ વખતે એ એરર મેસેજ આવે છે સ્ટોપ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થતો એ વખતે, તો એ પૂછે છે એને કે ભાઈ હવે મારે શું કરવું જોઈએ આ એરર મેસેજ છે એને દૂર કરવા માટે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, વોટ ડઝ ધ મેસેજ સે? તો ગ્રાહક સેવા પ્રતિનિધિ એને કહે છે કે ભાઈ, વોટ ઇઝ ધ મેસેજ સે? આ જે મેસેજ છે શું કહી રહ્યો છે, કે મેસેજની અંદર શું કઈ બાબત જણાવવામાં આવી છે? કસ્ટમર સેઝ, ઇટ સેઝ એરર 412, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. તો ગ્રાહક કહે છે કે એમાં એવું જણાવવામાં આવ્યું છે કે એરર 412, મીન્સ કે 412 નામની એક એરર છે એ આવી છે. જે એરર એ શું જણાવે છે કે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ, કે જે પ્રોગ્રામ છે એ આંતરિક ભાગો, ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ ઉપર એમ કે રન થઈ રહ્યો નથી. વોટ ડઝ ધેટ મીન? એટલે મેસેજની અંદર આવું લખાઈને આવે છે, બરાબર છે, આ એરર છે, એરર મેસેજમાં આવું લખાઈને આવે છે. તો ગ્રાહક એને પૂછે છે, ગ્રાહક સેવા પ્રતિનિધિને, કે વોટ ડઝ ધેટ મીન, તેનો અર્થ શું થાય? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, ડોન્ટ વરી મેડમ. તો ગ્રાહક સેવા પ્રતિનિધિ એવું કહે છે કે ડોન્ટ વરી મેડમ, મેડમ એમાં કંઈ ચિંતા કરવા જેવું છે નહીં, એમ કે ચિંતા ના કરો એમાં. દેટ્સ અ કોમન પ્રોબ્લેમ, એક સામાન્ય સમસ્યા છે, કોમન પ્રોબ્લેમ છે. ઇટ મીન્સ દેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. તો એનો અર્થ એવો થાય કે જે પ્રેમનો જે પ્રોગ્રામ છે એ એક્સટર્નલ હાર્ટ્સ, એટલે બહારના જે હૃદયો છે, એક્સટર્નલ, એક્સટર્નલ એટલે બાહ્ય હોય તેવા, બાહ્ય હોય તેવા અથવા બહારના હોય તેવા, તો એક્સટર્નલ હાર્ટ્સ છે એટલે બીજા લોકોના જે હૃદય છે, હાર્ટ છે, એના ઉપર રન થવા માટે એ પોતે તૈયાર છે. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ, પરંતુ હજુ સુધી એ તમારું પોતાનું જે હાર્ટ છે એના ઉપર રન થવા માટે તૈયાર નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ, બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. તો ગ્રાહક સેવા પ્રતિનિધિ એને જણાવે છે કે ભાઈ, જે પ્રેમનો જે પ્રોગ્રામ છે એ બીજા લોકોના હૃદય ઉપર તો રન થવા માટે તૈયાર છે, પરંતુ એના પોતાના હાર્ટ ઉપર એમ કે રન થવા માટે તૈયાર નથી. અને તે કોમ્પ્લિકેટેડ છે, એ જટિલ બાબતો જે છે, મૂંઝવણભરી જે બાબતો છે પ્રોગ્રામિંગની, એમાંની એક છે. પરંતુ નોન ટેકનિકલ ભાષાની અંદર વાત કરીએ, એટલે કે આ ટેકનિકલ ભાષાની અંદર વાત કરવામાં આવી છે, પરંતુ નોન ટેકનિકલ ટર્મ્સની અંદર જો વાત કરવામાં આવે તો એનો અર્થ એવો થાય કે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. તમારે તમારા પોતાનું જે મશીન છે, તમારું પોતાનું જે હાર્ટ છે, એને પહેલાં તમારે લવ કરવું જોઈએ.
તમે બીજા લોકોના હાર્ટને એમ કે ચાહો એ પહેલાં, બીજાને ચાહો તે પહેલાં. એટલે કહેવાનો અર્થ એવો છે કે આપણે પોતાની જાતને પહેલાં ચાહવી જોઈએ, આપણે બીજા લોકોને ચાહીએ એ પહેલાં. કસ્ટમર સેઝ વોટ શુડ આઈ ડુ, તો ગ્રાહક પૂછે છે એમ કે ભાઈ મારે શું કરવું જોઈએ, વોટ શુડ આઈ ડુ, મારે શું કરવું જોઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ સેલ્ફ એસેપ્ટન્સ, તો ગ્રાહક સેવા પ્રતિનિધિ પૂછે છે કે શું તમને સેલ્ફ એસેપ્ટન્સ, સેલ્ફ એસેપ્ટન્સ એટલે સ્વસ્વીકૃતિ, એસેપ્ટ કરવું એટલે સ્વીકારવું, સેલ્ફ સેલ્ફ એટલે પોતાની જાતને, તો તમને શું સેલ્ફ એસેપ્ટન્સ નામની ડિરેક્ટરી જે છે એ તમે શોધી જોવા મળી. કસ્ટમર સેઝ યસ આઈ હેવ ઇટ, તો ગ્રાહક કહે છે કે હા તે મારી પાસે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ એક્સિલન્ટ યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, તો ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે ઉત્તમ યુ આર ગુડ ગેટિંગ ગુડ એટ ધીસ, તમે આ બાબતે એમ કે સારા છો. કસ્ટમર સેઝ થેન્ક યુ, કસ્ટમર જે છે પોતાનું જ્યારે કોઈ પણ વ્યક્તિ જે છે એ આપણા વખાણ કરતું હોય કે પ્રશંસા કરતું હોય તો અંગ્રેજી ભાષામાં એક શિષ્ટાચાર છે કે આપણે સામેવાળી વ્યક્તિ જે છે એને આપણે એનો આપણે આભાર માનીએ છીએ અને થેન્ક યુ કહીએ છીએ. તો ગ્રાહક સેવા પ્રતિનિધિ એ રીતે એમનો આભાર જે છે વ્યક્ત કરે છે, થેન્ક યુ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યુ આર વેલકમ, તો સામેવાળી વ્યક્તિ જ્યારે આપણને થેન્ક યુ કહેતી હોય, મીન્સ કે આપણો આભાર માનતી હોય, એ વખતે એક શિષ્ટાચાર સ્વરૂપે આપણે પણ એનું અભિવાદન કરતા હોઈએ છીએ. તો એ રીતે ગ્રાહક સેવા પ્રતિનિધિ અહીંયા એમનું અભિવાદન કરે છે કે યુ આર વેલકમ. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ માય હાર્ટ ડિરેક્ટરી, તો ગ્રાહક સેવા પ્રતિનિધિ એને કેટલીક ઇન્સ્ટ્રક્શન આપે છે, સૂચનાઓ આપે છે કે ભાઈ નીચેની જે ફાઇલો છે તો એ જે ફાઇલો જે છે એના ઉપર તમે ક્લિક કરો એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી, અને આ બધી જે ફાઇલો છે એને માય હાર્ટ નામની જે ડિરેક્ટરી છે તો એની અંદર આ જે ફાઇલો છે એની તમારે શું કરવાની છે, કોપી કરવાની છે. હવે કઈ કઈ ફાઇલો છે, તો એક ફરગીવ સેલ્ફ ડોટ ડોક્યુમેન્ટ, સેલ્ફ એસ્ટીમ ડોટ ઇએક્સટી, રિયલાઇઝ વર્થ ડોટ ઇએક્સટી એન્ડ ગુડનેસ ડોટ ડોક્યુમેન્ટ, આ બધી ફાઇલો જે છે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ માય હાર્ટ ડિરેક્ટરી, તો જે નીચેની ફાઇલો છે એને માય હાર્ટ નામની ડિરેક્ટરીમાં તમારે ક્લિક કરીને શું કરવાની છે, કોપી કરવાની છે. હવે કઈ કઈ ફાઇલો છે એની વાત કરી છે કે ફરગીવ સેલ્ફ ડોટ ડોક્યુમેન્ટ, સેલ્ફ એસ્ટીમ ડોટ ટીએક્સટી, રિયલાઇઝ વર્ડ ડોટ ટીએક્સટી એન્ડ ગુડનેસ ડોટ ડોક્યુમેન્ટ. ફરગીવ સેલ્ફ ડોટ ડોક્યુમેન્ટ એટલે સ્વાર્થને બક્ષો, સેલ્ફ એસ્ટીમ સ્વ આદર, રિયલાઇઝ વર્થ, રિયલાઇઝ કરવું એટલે નો ખ્યાલ આવવો, વર્થ વર્થ એટલે યોગ્ય હોય, તો યોગ્યપણાની સમજ, ગુડનેસ સજ્જનતા. તો આ બધી ફાઇલો જે છે એને ક્યાં કોપી કરવાની છે, તો માય હાર્ટ નામની ડિરેક્ટરી જે છે એની અંદર તમારે કોપી કરવાની છે. એવું સૂચન ગ્રાહક સેવા પ્રતિનિધિ જે છે એ કોને કરે છે, ગ્રાહકને કરે છે. ધ સિસ્ટમ વિલ ઓવર રાઇટ એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગીન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, તો જે સિસ્ટમ છે એ શું કરશે, તો ઓવર રાઇટ કરશે એની કન્ફ્લિક્ટિંગ, કન્ફ્લિક્ટિંગ મીન્સ નડતરરૂપ થાય તેવું તેવી કોઈ પણ ફાઇલ હોય તો એના ઉપર એ શું થઈ જશે, હાવી થઈ જશે જે સિસ્ટમ છે. એન્ડ બિગીન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, અને કોઈ પણ ફોલ્ટી પ્રોગ્રામિંગ, કંઈ પણ ખામીયુક્ત જે કંઈ પ્રોગ્રામિંગ હશે તો એને શું કરશે, એકબીજા સાથે જોડીને હશે. એટલે કહેવાનો અર્થ એવો છે ગ્રાહક સેવા પ્રતિનિધિનો કે જે સિસ્ટમ છે જ્યારે તમે આ બધી ફાઇલો જે છે માય હાર્ટ નામની ડિરેક્ટરીમાં કોપી કરી નાખશો ત્યારે જે સિસ્ટમ છે એ શું કરશે, જે કોઈ પણ નડતરરૂપ ફાઇલો જે છે તમારી સિસ્ટમમાં હશે તો એ બધા જ એ બધી જે ફાઇલો જે છે એને શું કરશે, એકબીજા સાથે એ નડતરરૂપ ફાઇલોને દૂર કરી નાખશે, અને કોઈ પણ ફોલ્ટી પ્રોગ્રામ હોય તો એને જોડી દેશે, એમ કે સાંકળી દેશે. ઓલ્સો યુ બિગીન need to delete selfcritic.exe from all directories. અને તમારે સેલ્ફ ક્રિટિક એટલે સ્વટીકા જેને કહેવામાં આવે છે, તો જે સ્વટીકા છે તો સ્વટીકા જે છે એને પણ તમારે ડિલીટ કરવાની જરૂર છે. એટલે સ્વટીકા જે પોતાની માટેની વિવેચના છે કે જે ટીકા છે એ પણ તમારે શું કરવું જોઈએ, એને ડિલીટ કરી નાખવી જોઈએ. ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ, તો બધી જ ડિરેક્ટરીઓ છે એમાંથી તમારે સેલ્ફ ક્રિટિક જે છે, સ્વ વિવેચના છે કે સ્વ ટીકા છે એને તમારી બધી જ ડિરેક્ટરીમાંથી એને દૂર કરી નાખો, ડિલીટ કરી નાખો. એન્ડ ધેન એમ્પ્ટી યોર રીસાયકલ બિન, અને તમારું જે રીસાયકલ બિન છે ત્યારબાદ તમારે શું કરી નાખવાનું છે,
ખાલી કરી નાખવાનું છે ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. તો એ બાબતની ખાતરી કરવા માટે રિસાયકલ બિન ખાલી કરી નાખવાનું છે કે જે આ જે ફાઇલ છે selfcritic.exe સંપૂર્ણપણે એમ કે દૂર થઈ ગઈ છે અને ફરી પાછી એ ક્યારેય તમારી સિસ્ટમની અંદર વિક્ષેપ કરવા માટે પાછી આવશે નહીં. એની ખાતરી કરવા માટે તમારે જે selfcritic.exe છે એ બધી ડિરેક્ટરીમાંથી તો ડિલીટ કરવાની છે જ, સાથે સાથે રિસાયકલ બિનમાંથી પણ તમારે ડિલીટ કરવાની છે. એટલે ટૂંકમાં આ પેરેગ્રાફની અંદર ગ્રાહક સેવા પ્રતિનિધિ એવું કહે છે કે ભાઈ જે માય હાર્ટ, જે હાર્ટ નામની જે ડિરેક્ટરી છે અથવા તો જે મન છે, તો એની અંદર તમારે સ્વાર્થને બક્ષવાનું, સેલ્ફ એસ્ટીમ, સ્વઆદર, પછી યોગ્યતાની જે સમજ છે કે જે સજ્જન સજ્જનતા છે, તો આ બધી જે ફાઇલો છે એની તમારે કોપી કરવાની છે. અને એના કારણે જે સિસ્ટમ જે છે એ કોઈ પણ જે ખામીયુક્ત પ્રોગ્રામ્સ હશે એને કે નડતરૂપ ફાઇલો હશે એને દૂર કરી નાખશે અને તમને તમારી સ્વટીકા, સ્વવિવેચના કે સ્વટીકા જે છે એને પણ બધી ડિરેક્ટરીમાંથી દૂર કરી નાખવાની. અને છેવટે તમારે જે આ ડિલીટ થયેલી જે ફાઇલો છે એ બધી ક્યાં જશે? રિસાયકલ બિનમાં. તો તમારે રિસાયકલ બિન પણ તમારે ખાલી કરી નાખવાનું. શાના માટે? એ બાબતની ખાતરી કરી લેવા માટે કે આ જે ડિલીટ કરેલી ફાઇલો જે છે, ડિલીટ કરેલી જે સેલ્ફ ક્રિટિક નામની ફાઇલ છે એ ક્યારેય પાછી તમારી સિસ્ટમની અંદર નહીં આવે. એના પછી ગ્રાહક કહે છે, કસ્ટમર સેઝ ગોટ ઇટ. તો ગ્રાહક કહે છે કે હા, મેં તે મેળવ્યું. હે, માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. તો ગ્રાહક જ્યારે આવું કરી લે છે ત્યારે એ પોતે એવું જણાવે છે કે ભાઈ મારું જે મન છે એ ખરેખર સુઘડ ફાઇલો જે છે એનાથી એ શું થઈ રહ્યું છે, એ ભરાઈ રહ્યું છે. સ્માઇલ ડોટ એમપીજી ઇઝ પ્લેઈંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. અને સ્માઇલ ડોટ એમપીજી, સ્માઇલ એટલે હાસ્ય થાય, તો સ્માઇલ ડોટ એમપીજી જે છે એ એની જે મોનિટરની જે સ્ક્રીન છે એ એના ઉપર એ શું થઈ રહ્યું છે, રન થઈ રહ્યું છે, દેખાઈ રહ્યું છે. એન્ડ ઇટ શોઝ દેટ વોર્મ ડોટ કોમ, પીએસ પીસ ડોટ ઇએક્સી એન્ડ કન્ટેનમેન્ટ ડોટ કોમ આર કોપીંગ ધેમસેલ્સ ઓલ ઓવર માય હાર્ટ. અને એક સ્માઇલ ડોટ એમપીજી જે છે એ તો એના મોનિટર ઉપર પ્લે થાય જ છે, જેને એનું જે ચહેરો છે એના ઉપર એ તો પ્લે થઈ રહ્યું જ છે મોનિટર ઉપર, મોનિટરની સ્ક્રીન ઉપર. અને સાથે સાથે એ બતાવે પણ છે કે ભાઈ બોમ્બ ડોટ કોમ, બોમ્બ એટલે હુંફ થાય, પીસ ડોટ ઇએક્સી, પીસ એટલે શાંતિ, એન્ડ કન્ટેનમેન્ટ ડોટ કોમ, કન્ટેનમેન્ટ એટલે સંતોષ, આર કોપીંગ ધેમસેલ્સ ઓવર ઓલ ઓવર માય હાર્ટ. તો એમની કોપી આપમેળે જે છે એના એની જે હાર્ટ નામની ડિરેક્ટરી છે એની અંદર થઈ રહી છે. એટલે જ્યારે લવનું ઇન્સ્ટોલેશન થઈ જાય છે બરાબર છે, ત્યારે પ્રેમની અંદર શું થાય છે, તો સુઘડ ફાઇલો જે છે એ પોતે આપમેળે જે છે સુઘડ ફાઇલો જે છે એનાથી એનું હૃદય છે ભરાય છે, હાસ્ય એના ચહેરા ઉપર વિરાતું હોય, મોનિટરની સ્ક્રીન ઉપર હોય, અને એ બતાવે છે હાસ્ય જે એની મોનિટર સ્ક્રીન ઉપર દિશખાય છે કે ભાઈ હૂફ, શાંતિ અને સંતોષ જેવી જે લાગણીઓ કે જે ભાવો છે એ આપમેળે એની ડિરેક્ટરીની અંદર શું થઈ રહ્યા છે, એની કોપી થઈ રહી છે, એનું સ્થાપન જે છે એ થઈ રહ્યું છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ દેટ લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. તો ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે તો ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ, તો પછી પ્રેમનું સ્થાપન જે છે એ થઈ ગયું છે, એન્ડ રનિંગ, અને એ પ્રોગ્રામ જે છે શું થઈ રહ્યો છે, રન થઈ રહ્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હેયર. તમારે અહીંયાથી તેનું હેન્ડલિંગ જે છે એ કરવું જોઈએ. વન મોર થિંગ બિફોર આઈ ગો, એક વધુ બાબત હું જાઉં તે પહેલાં તમને જણાવવા માગું છું, કહેવા માગું છું. એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે ભાઈ આ બધી વસ્તુઓ જ્યારે થતી હોય ત્યારે એ સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ પ્રેમનો જે લવનો જે પ્રોગ્રામ છે એ પ્રોપરલી ઇન્સ્ટોલ થઈ ગયો, એનું પ્રોપરલી સ્થાપન જે છે એ થઈ ગયું છે અને અત્યારે રન થઈ રહ્યો છે. અને કહે છે ગ્રાહકને એ પણ જણાવે છે કે ભાઈ તમારે જે તમારું જે હાર્ટ છે ત્યાંથી તમે એને હેન્ડલ છે એ પ્રોપરલી કરી શકો છો, એનું યોગ્ય રીતે હેન્ડલિંગ છે તમારે ત્યાંથી કરવાનું છે. અને વધુ એક બાબત એ પોતે જણાવવા માગે છે જતાં પહેલાં, એની પોતાની વાત જે છે એ પૂરી કરતાં પહેલાં. તો ગ્રાહક પૂછે છે, કસ્ટમર સેઝ યસ, શું કહેવા માગો છો એમ? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ દેટ લવ ઇઝ ફ્રી વેર. તો ગ્રાહક સેવા પ્રતિનિધિ એવું કહે છે કે લવ ઇઝ ફ્રી વેર. ફ્રી વેર એટલે મફતમાં મળતો હોય તેવું જે પ્રોગ્રામ છે એને ફ્રી વેર કહેવામાં આવે છે. તો પ્રેમ એ મફતમાં મળે છે એટલે કે ફ્રી વેર છે, મફતમાં મળતું સોફ્ટવેર છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. તો એ બાબતની તમારે ખાતરી રાખવી જોઈએ કે તમે તેના જે જુદા જુદા મોડ્યુલ્સ છે, મોડ્યુલ્સ એટલે વિભાગો, ભાગો જે છે તેના જે વિભિન્ન ભાગો જે છે, વિભાગો છે, એ દરેક વ્યક્તિ જેને તમે મળશો એને તમે શું કરશો, એને આપશો.
दे विल इन टर्न शेर इट विथ अधर पीपल, अने तेओ पण वारा परथी એ બીજા બધા લોકો સાથે એને શેર કરશે, એ લોકો એને બીજા લોકો જેમને મળશે એમને આપશે. એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ, અને તેઓ પણ ખરેખર તેમનામાં રહેલી જે આ નીટ મોડ્યુલ્સ છે, તેમનામાં રહેલા કંઈક જે સારી બાબતો છે, નીટ સારા વિભાગો છે લવના, એવા જે છે પાછા તમને આપશે. કસ્ટમર સેઝ આઈ વિલ, તો ગ્રાહક કહે છે કે હા હું તેમ કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, તો તમારી મદદ માટે તમારો આભાર. તો મિત્રો, આ પાઠની અંદર આપણે જાણ્યું કે ભાઈ પ્રેમનું સ્થાપન કરવા માટે જે કંઈ નકારાત્મક લાગણીઓ જે છે, દ્વેષભાવ હોય, વેરભાવ હોય, ગુસ્સો હોય, મન દુઃખ હોય, તો આ બધી નકારાત્મક લાગણીઓ જ્યારે મનમાંથી દૂર કરવામાં આવે ત્યારે આપમેળે પ્રેમનું સ્થાપન જે છે એ થઈ જતું હોય છે. અને પ્રેમ એ મફતમાં મળતી એક લાગણી કે જે ભાવ છે, જે આપણે બીજા કોઈને આપીએ તો સામેથી સામેવાળી વ્યક્તિ પાસેથી પણ આપણને એટલો જ પ્રેમભાવ જે છે એ પ્રાપ્ત થાય છે. તો આ રીતે પ્રેમ જે છે એ વહેંચવાથી વધે છે. એટલે બીજા લોકોને પ્રેમ કરો, બીજા લોકોને પ્રેમ આપો, તો સામેવાળા વ્યક્તિઓ પણ તમને પ્રેમ આપશે.